મોંઘવારીના અસહ્ય મારની વચ્ચે હવે ગરીબોની ગણાતી કસ્તુરી રળાવી રહી છે. એક બાજુ આમ આદમીને બે છેડા ભેગા કરવામાં નાકેદમ આવી રહ્યું છે તો સામાન્ય ગણાતી ડુંગળીના ભાવો આસમાને પહોંચતા ગરીબ અને મધ્યવર્ગને પરેશાન થવાનો વારો આવ્યો છે. હોલસેલમાં 50-60 રૂપિયે કિલો મળતી ડુંગળી હાલ 100 રૂપિયે કિલોના ભાવે માર્કેટમાં વેચાઈ રહી છે. જોકે ડુંગળીના ભાવ વધવા પાછળ સૌથી મોટું કારણ વાવેતરમાં થયેલો ઘટાડો છે. માવઠાના મારના પગલે પાક નિષ્ફળ નીવડતા ડુંગળીના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. જોકે ડુંગળીના વધતા ભાવોથી આમ જનતા જ પરેશાન નથી, પરંતુ હોટેલ માલિકો પણ ડુંગળીના વિકલ્પ સ્વરૂપે કોબીજ અને મૂળાનો સહારો લઈ રહ્યા છે. નજર કરીએ કે કેમ ડુંગળીના ભાવો રળાવી રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા ભાવ વધી રહ્યા છે. ડુંગળીની આવક જ ઘટી ગઈ છે, કેમ કે વાવેતર ઘટ્યું છે અને માટે ડુંગળીના ભાવ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થતા આવકમાં ધરખમ ઘટાડો આ વખતે જોવાઈ રહ્યો છે.